નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરાતી ચેનલ. તો આજે આપણે વાત કરીશું બંધારણ વિશે. આમાં તમને બેઝિકલી સમજણ પણ આપવામાં આવશે કે કયા આર્ટિકલ ક્યાંથી લીધા છે. અને આ પેપર છે 17 નવેમ્બર 2019 જે બિન સચિવાલય ક્લાર્કની 3901 જેટલી વેકેન્સી હતી એનું. તો આપણે જોઈએ કે આમાં બેઝિકલી જે પૂછાણું છે એ 43 માર્ક્સનું બંધારણમાંથી પૂછવામાં આવ્યું છે. એટલે કે હોદ્દાને એવું બધું ગણીએ તો 43 માર્ક્સ જેટલું થાય છે, અને 30 થી 35 માર્ક્સ જેટલા આર્ટિકલ હશે મારા ખ્યાલથી. તો આપણે જોઈએ કે કેટલું પૂછાણું છે અને કઈ રીતે શું ક્વેશ્ચન આવે છે. તો આમાં જે આ ક્વેશ્ચનમાં એવું લખેલું છે કે ભારતીય સંવિધાનના આર્ટિકલ 7 મુજબ જે ભારત રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતરિત કરી ગયેલા વ્યક્તિઓને ભારતની નાગરિકતા ગણાશે નહીં, આવું કઈ તારીખથી કહેવામાં આવ્યું. તો આ જે છે એ આર્ટિકલ નંબર 7માં એવું સ્પષ્ટ લખી દીધું છે. જો તમે ઓફિશિયલ બંધારણ વાંચ્યું હશે તો તમને ખબર હશે કે આ રીતના કંઈક આવે બંધારણ આપણું જે ભારતનું છે એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું છે ગુજરાત સરકારે. તો જોઈએ તો પાકિસ્તાનમાં સ્થળાંતરિત કરી ગયેલા અમુક વ્યક્તિઓની નાગરિકતા એ આર્ટિકલ 7માં આપેલું છે. તો એમાં જે ડેટ લખેલી છે અનુચ્છેદ 5 અને 6માં ગમે તે મજકૂર હોય 1947 અહીંયા લખેલું છે માર્ચ 1947ના મહિનાની પહેલી તારીખ. જો અહીંયા પહેલી તારીખ પણ આપી દીધેલી છે. સો ત્યારથી ભારતમાં રાજ્યક્ષેત્રમાંથી સ્થળ અંત અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતરિત કરી ગયેલા વ્યક્તિઓની નાગરિકતા ગણાશે નહીં. તો આ આર્ટિકલમાં શરૂઆતમાં જ એવું સ્પષ્ટ લખી દીધું છે. સો આનો આન્સર આવશે 1 માર્ચ 1947. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો આ રીતના આ જો તમારે આ બંધારણનું જોતું હોય તો કોમેન્ટ કરવા, PDF હું તમને આપીશ તમારી પાસે ના હોય તો. હવે આમાં એવું છે ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું હતું, એટલે કે સંસદમાંથી પસાર કરવામાં આવ્યું હતું. તો આમાં આન્સર આવે 26 નવેમ્બર 1949 જે અહીંયા સ્પષ્ટ લખેલું છે ના રોજ આથી આ સંવિધાનને અપનાવી તેને અધિનિયમ કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. પણ દેશમાં લાગુ પડ્યું હતું 26 જાન્યુઆરી 1950માં. એટલે ઘણા મિત્રોએ મારા ખ્યાલથી આ પણ ટીક કર્યો હશે, બટ આ ખોટો આન્સર છે. આન્સર આવે સી, મંજૂર કર્યું હતું એવો ક્વેશ્ચન છે. સો એના માટે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSC પોતાને વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે, એટલે કે કોને આપે છે પોતાનો વાર્ષિક અહેવાલ? તો ઓબ્વિયસલી આમાં રાષ્ટ્રપતિ જ આવે. તો હવે જોઈએ કયા આર્ટિકલમાં લખેલું છે. આર્ટિકલ નંબર 322 છે લોક સેવા આયોગનું ખર્ચ, અને આર્ટિકલ નંબર 323 છે લોક સેવા આયોગનો રિપોર્ટ. તો આમાં સ્પષ્ટ લખેલું છે શરૂઆતમાં જ કે પોતે કરેલા કામો વિશેના રિપોર્ટ રાષ્ટ્રપતિ સમક્ષ દર વર્ષે રજૂ કરવાનું સંઘ આયોગ એટલે કે UPSC થયું ફરજ રહેશે એવું લખેલું છે. સો આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે અહીંયા બીજું તમે સબ ક્લોઝ જોઈ લો તો એમાં પણ એવું લખેલું છે કે પોતે કરેલા કામોનો રિપોર્ટ રાજ્યના રાજ્યપાલને સમક્ષ દર વર્ષે રજૂ કરવાનો રહેશે. હવે આ છે રાજ્ય આયોગ અથવા તો સંયુક્ત આયોગ, બે આયોગ હોય છે, તેમાંથી રાજ્ય આયોગમાં અથવા તો સંયુક્ત આયોગમાં રાજ્યપાલને રિપોર્ટ સુપરત કરવાનો એટલે કે આપવાનો હોય છે. અને જે સેન્ટ્રલ એટલે કે UPSCમાં છે એમાં રાષ્ટ્રપતિને અહેવાલ આપવાનો હોય છે. તો આ આર્ટિકલ 323(1) અને 2માં લખેલું છે. સો એનો બેઠો ક્વેશ્ચન હતો અહીંયા. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા થાય છે? તો આમાં આવે લોકસભાના સ્પીકર. હવે આમાં જે મને આર્ટિકલ મળ્યો નથી ઓફિશિયલ બંધારણમાં, બટ મળશે એટલે હું ફરીથી એક વિડીયો બનાવીશ. સો સબસ્ક્રાઇબ કરો. અને આ જોઈએ તો આમાં 10 ચેરપર્સન ઇઝ અપોઇન્ટેડ બાય ધ લોકસભા સ્પીકર, એટલે આ એક ઓફિશિયલ સોર્સ છે વિકિપીડિયાનો. સો મે બી આ ટ્રુ હોઈ શકે, એટલે કે હશે જ તે. હવે આપણે ઓફિશિયલ આન્સર કીની રાહ જોઈશું, બટ આમાં આન્સર 99.99% સી આવશે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કેન્દ્ર સરકારની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના ચેરમેનનું નામ શું છે? તો આમાં છે ડૉક્ટર રમેશ રામશંકર કંથારિયા. અહીંયા તમે જોઈશો ઓફિશિયલ વેબસાઇટમાં જશો તો લખેલું છે ચેરમેન રામશંકર કંથારિયા છે જે આવા દેખાય છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો અસ્પૃશ્યતા નાબૂદ. હવે આ ક્વેશ્ચનને તમારે આખો વાંચવા ન જવાય. જો તમે બંધારણ વાંચ્યું હશે તો એમાં અસ્પૃશ્યતા આવ્યું એટલે આર્ટિકલ 17,
ટીક કરીને આગળ વધવાનું જો તમારો ટાઈમ સેવિંગ કરવો હોય તો. હવે કઈ રીતે છે તો આમાં લખેલું છે આર્ટિકલ નંબર 17-18, જેમાં 17માં અસ્પૃશ્યતા નાબૂદ કરવા આવે છે અને કોઈ પણ રૂપમાં એના આચરણની મના કરવામાં આવે છે. તો આમાં ઘણા શબ્દ તમને સમજાશે નહીં, બટ આ એક ઓફિશિયલ છે, સો ટ્રાય કરજો આને રીડ કરવાની. 18મો છે આર્ટિકલ, એ ખિતાબોની નાબૂદી છે, એટલે મોસ્ટ ઓફ મિત્રો એ પણ ટીક કરીને આવ્યા હશે ખિતાબોની નાબૂદી. સો હવે વાત કરીએ અને આ 15મો આર્ટિકલ છે વાણી અને ધર્મ જાતિ, આનું હમણાં એક પિક્ચર આવવાનું છે આર્ટિકલ નંબર 15, તો એ છે અને વાણીવાળો તો આર્ટિકલ 19 છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે ભારતના કેગ, આ નિયંત્રણ મહાલેખ પરીક્ષણ એટલે કેગ જ થાય છે, આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવી? તો આનો આન્સર 148 આવે. આપણે જોઈએ એમાં શું લખેલું છે. 148માં ભારતના નિયંત્રણ મહાલેખન પરીક્ષણ, તો ભારતના એક નિયંત્રણ મહાલેખા પરીક્ષક રહેશે, જેમની રાષ્ટ્રપતિ પોતાની સહી સિક્કાવાળી આદેશ પત્રથી નિમશે અને ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ જે રીતે અને જે કારણે હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવશે તેવી જ રીતે આ છે કેગના અધિકારીને દૂર કરવામાં આવશે, તો એવું લખેલું છે. સો આ હતો 148માં આર્ટિકલ. આપણે નેક્સ્ટ વાત કરીએ તો કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આમાં આર્ટિકલ નંબર 24 આવે, જે 24માં સ્પષ્ટ લખેલું છે, જે ઓલ સેમ આ કોપી પેસ્ટ કરેલો હશે મે બી. 14 વર્ષ નીચેના વયના બાળકોને કોઈ પણ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં, આવું આર્ટિકલ 24માં લખ્યું છે અને 23 ઘણા મિત્રોએ ટીક કર્યું છે, બટ એ મનુષ્ય વેપાર બળજબરીપૂર્વક જે કામ કરાવે એના માટે છે. સો હવે આપણે નેક્સ્ટ જોઈએ તો ભારતમાં સૌ પ્રથમ વખત સર્વોચ્ચ અદાલતની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો આમાં આન્સર આવે છે 28 જાન્યુઆરી 1950. હવે એનું સોલ્યુશન આ વિકિપીડિયા આપે છે, જેમાં 28 જાન્યુઆરી 1950 લખેલું છે. એસ્ટિબ્લિશ 1 ઓક્ટોબર 1937, જે ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા તરીકે એસ્ટિબ્લિશ થઈ હતી, એટલે કે સ્થાપના થઈ હતી. એનું જે સુપ્રીમ કોર્ટમાં છે એ 28 જાન્યુઆરી 1950 થયું હતું. તો એનું લોકેશન અહીં જોઈ લઈએ, તિલક માર્ગ છે ન્યૂ દિલ્હી અને મોટો છે યતો ધર્મસ્ય ધર્મસ્તતો જય, યતો ધર્મસ્તતો જય એનો મોટો છે. તો હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, હાલના એના ચેરપર્સન છે રંજન ગોગોઈ. સો હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં લખેલું છે ભારતના વર્તમાન સોલિસિટર જનરલ કોણ છે? તુષાર મહેતા આવે. સો આમાં જોઈએ આન્સર, તો આ વિકિપીડિયા જ આપે છે. તુષાર મહેતા ઇઝ સિનિયર કાઉન્સલ ઇન ઇન્ડિયા, ઇઝ કરન્ટલી સર્વિસ એઝ ધ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા. સો આનું ડિટેલ વધારે છે નહીં, કેમકે હમણાં નિયુક્ત થયા છે. પછાત વર્ગ માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું? કાકા કાલેલકરની. તો અહીંયા આર્ટિકલ નંબર 340 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ફર્સ્ટ બેકવર્ડ ક્લાસીસ કમિશન એ આયોગ બેકવર્ડ કે પછાત વર્ગ આયોગ દર્શાવે છે. 340 તો એ 29 જાન્યુઆરી 1953માં કાકા કાલેલકરના ચેરપર્સનમાં એક આયોગ બનાવવામાં આવ્યું હતું, તો એ પ્રમાણે એ 340 આર્ટિકલને કરવામાં આવ્યું છે. તો જોઈએ તો 1955 ઓર ધ કાકા કાલેલકર કમિશન, તો કાકા કાલેલકરના આયોગથી આ ઓબીસીનું જે પ્રથમ આયોગની અધ્યક્ષતા કાકા કાલેલકર સાહેબ પાસે હતી. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સંઘ અને રાજ્યના લોક સેવા આયોગ રચના અંગે જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. તો આર્ટિકલ નંબર 315 આવે, જેમાં જોઈએ તો 315માં સંઘ અને રાજ્યોના લોક સેવા આયોગ છે, આ પણ કોપી પેસ્ટ અનુસાર જોગવાઈઓને આધીન રહીને સંઘને એક લોક સેવા આયોગ અને દરેક રાજ્યને એક લોક સેવા આયોગ રહેશે. એવું જ ક્વેશ્ચનમાં કીધું છે કે સંઘ અને રાજ્યને લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ 315 આવે. હવે નેક્સ્ટ વાત કરીએ તો ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય છે? તો આમાં ભારતનો એટર્ની જનરલ એ મત ના આપી શકે એવું લખેલું છે આર્ટિકલ નંબર 88માં, જેમાં ગૃહ અંગે મંત્રીઓ અને એટર્ની જનરલના હકો.
તો આમાં જોઈએ તો આપણે કે દરેક મંત્રીઓ અને એટર્ની જનરલ બેમાંથી કોઈ પણ ગૃહોની કોઈ સંયુક્ત બેઠકમાં અને જેમાં તેમનું નામ સભ્ય તરીકે હોય તેવી સંસદની કોઈ સમિતિ બોલાવવાનો અને બીજી રીતે કોઈ કાર્યવાહી ભાગ લેવાનો હક રહેશે, પણ તેમને આ લાસ્ટમાં જે લખેલું છે મોસ્ટ આઈએમપી છે, અનુચ્છેદ રૂપે મત આપવાનો હક રહેશે નહીં. કોને કોને? તો કે દરેક મંત્રી પ્લસ ભારતના એટર્ની જનરલ, આર્ટિકલ નંબર 88 જે આપેલો છે, ગૃહ અંગેની મંત્રીઓ અને એટર્ની જનરલના હકો એમાં આપેલું છે. તો હવે નેક્સ્ટ વાત કરીએ તો કુમળી વયના બાળકો સંભાળ અને 6 વર્ષની નીચેના વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ નંબર 45 આમાં લખેલું છે સ્પષ્ટ. આ પણ કોપી પેસ્ટ તો નથી કરેલો, કુમળી વાપરેલું છે. એટલે રાજ્ય તમામ બાળકોને તેમની 6 વર્ષની વય પૂરતી સુધી થાય ત્યાં સુધી શરૂઆતમાં બાળ વ્યવસ્થા સંભાળ અને શિક્ષણ આપવાની જોગવાઈ કરવાનો પ્રયત્ન કરશે. તો આર્ટિકલ નંબર 45માં લખેલું છે. હવે નેક્સ્ટ વાત કરીએ ભારતના બંધારણનું મૂળભૂત હકો, એટલે કે ભાગ 3 મૂળભૂત હકો આપેલા છે, તો એને મેગ્ના કાર્ટા કહેવાય છે, ના કે ફંડામેન્ટલ રાઇટ્સ આવે છે અને મેગ્ના કાર્ટા. તો મેગ્ના કાર્ટા આન્સર આવે. સો મે બી ઘણા કન્ફ્યુઝ થયા છે આ ક્વેશ્ચનમાં. જો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરો, હું જરૂર આન્સર આપીશ તમારા ક્વેશ્ચન. આપણો નેક્સ્ટ વિડીયો આવશે બંધારણ રિલેટેડ, જે બાકીના ક્વેશ્ચન છે એનું સોલ્યુશન. સો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ ટેન્શન ના લેતા, હમણાં ઘણી બધી એક્ઝામ આવે છે, પ્રિપેરેશન ચાલુ રાખો, કંઈક ને કંઈક થઈ જશે. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર વિડીયો. થેન્ક યુ એન્ડ લાઈક કરો આપણો વિડીયો જો પસંદ આવ્યો હોય તો, અને જો તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરો. અને આપણી બીજી એક ચેનલ છે ડેઇલી કરંટ અફેર કરીને, સો એમાં જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર હોય છે એને આવરી લેવામાં આવશે, એ ગુજરાતીમાં જ હશે. સો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો એન્ડ આપણું ફેસબુક પેજ પણ છે, ત્યાં પણ જાઓ, લાઈક કરો. અને આવા વાતાવરણમાં જો તમે રહેશો, જો તમે એવા ગ્રુપોને લાઈક કરો જીપીએસસીની પ્રિપેરેશન કરાવતા હોય, તો તમને વધારે ખબર પડશે, વધારે જાણકારી મળશે, કઈ રીતે પેપર આવે, કયા ક્વેશ્ચન આવે છે, કેવા ક્વેશ્ચનનું સર્ક્યુલેશન થાય છે. તો એ બધામાં જો તમે એવા વાતાવરણમાં રહેશો તો અવશ્ય તમારું પણ સિલેક્શન થશે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.